નમસ્કાર મિત્રો મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં દુનિયાના મહત્વના સમાચારની પ્રથમ વાત કરીએ તો પાકિસ્તાનમાં અઢાર દિવસથી લોટની અછત છે લોકો બાઇક અને સ્કૂટર લઈને લોટની ટ્રક પાછળ દોડી રહ્યા છે ધક્કામુક્કીમાં અનેક લોકો પણ કચડાયા છે પાકિસ્તાનમાં લોટની અછતથી હા હા કાર મચી ગયો છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ઘણા લોકો સ્કૂટર અને બાઇક પર લોટની બોરી લઈ જઈ રહેલા એક ટ્રકનો પીછો કરતા જોવા મળે છે જેવા જ લોકો ટ્રકની નજીક પહોંચે છે પૈસા બતાવીને લોટ માંગવા લાગે છે અન્ય સમાચારની વાત કરીએ તો કેનેડાની એક જૂની સ્કૂલમાંથી એકસો ને બાળકોની ખબરો મળી છે વાત છે ભૂતકાળની મૂળ કેનેડીયન ના એક ગ્રુપને એક રડાર સિસ્ટમ દ્વારા ઇમારતની નીચેથી એકસો ને બાળકોની કબરો મળી આવી છે ઉપરાંત તમામ બાળકો મૂળ કેનેડિયનોના હતા ભણવાના નામે ચર્ચમાં શારીરિક શોષણ કરાતું હતું આ બાળકો ઓગણીસમી સદીમાં બળજબરીથી ચર્ચ દ્વારા સંચાલિત સ્કૂલમાં મૂકવામાં આવ્યા હતા આ બાળકોને સારું ભોજન તેમજ પીવા માટે પાણી પણ આપવામાં નહોતું આવતું અન્ય સમાચારની વાત કરીએ તો એરપોર્ટના સરાઉન્ડિંગ એરિયામાં ફ્લાઇટ પંદર રાઉન્ડ લગાવ્યા વાત છે ગાઢ ડુમ્મસની ગાઢ ધુમ્મસને કારણે સુરત એરપોર્ટ પર લેન્ડ થતી સવારની ત્રણ ફ્લાઇટ પર મોટી અસર થઈ હતી જેમાં સવારે બે ફ્લાઇટને વડોદરા એરપોર્ટ પર ડા ડાયવર્ટ કરાઈ હતી તો એક ફ્લાઇટને સુરત એરપોર્ટ પર લેન્ડિંગ માટે વિઝિબિલિટી ન મળતા એરપોર્ટના રાઉન્ડિંગ એરિયામાં ફ્લાઇટના પંદર રાઉન્ડ લગાવવા પડ્યા હતા અને બાદમાં સુરત એરપોર્ટ ઉપર તેનું લેન્ડ કરવામાં આવ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી અગત્યના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે